નમસ્કાર દર્શક મિત્રો, ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા આદિવાસી સમાજમાં ભ્રામક વાતો ફેલાવી રહ્યા છે. ગોપાલ ઇટાલિયાનું નિવેદન. આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઇટાલિયાએ એક મીડિયાના માધ્યમથી એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આદિવાસી સમાજના અધિકારો માટે અને આદિવાસી વિસ્તારના વિકાસ માટે હંમેશા અવાજ ઉઠાવનાર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને લોકપ્રિય આદિવાસી નેતા ચેતર વસાવા અને તેમના પત્નીને છેલ્લા 2 મહિનાથી ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે અને હાલ બંને જેલમાં છે. ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ મીડિયા સમક્ષ એવી વાતો કરી કે ગોપાલભાઈ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના બીજા નેતાઓને ચેતરભાઈ પ્રત્યે કોઈ લાગણી નથી અને આ પ્રકારની અનેક જૂઠી વાતો કરી. હું મનસુખભાઈ વસાવાને પૂછવા માંગુ છું કે જો તમને ચેતરભાઈ વસાવા માટે લાગણી હોય તો શા માટે તમારી સરકાર દ્વારા નિયુક્તિ પામેલ પોલીસ અધિકારીઓ અને સરકારી વકીલો ચેતરભાઈની વિરુદ્ધ એફિડેવિટ કરે છે? શા માટે પોલીસ અને સરકારી વકીલ દ્વારા ચેતરભાઈને ફસાવવા માટે રોજ રોજ નવા સોગંદનામા આપવામાં આવે છે અને તેમને ઢોંગી કહેવામાં આવે છે?